નૂતન નાગરિક સહકારી બેંક લિમિટેડની રિંગ રોડ શાખાનું ખેલકૂદ ક્ષેત્રે અગ્રણી એવા સુરતના વેપારીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. નૂતન નાગરિક સહકારી બેંક લિમિટેડની રિંગ રોડ શાખાનું ગુરુવારના રોજ ખેલકૂદ ક્ષેત્રે અગ્રણી અને સુરતના પ્રતિષ્ઠિત વેપારી એવા પંકજ કાપડિયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. સુરતમાં અમારી આ 21મી બ્રાન્ચ છે. અમારી 19 બ્રાન્ચ અમદાવાદમાં અને એક બ્રાન્ચ મુંબઈમાં છે. એ રીતે 20 આ 21મી છે અને બીજી બે નવી બ્રાન્ચો અમદાવાદમાં ખોલવાનું અમારું પ્લાનિંગ છે. સુરત તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઇન ઇન્ડિયા એવું ગણાય છે, કારણ કે જીડીપી ગ્રોથ હાઈએસ્ટ 8.5% કરતાં વધારે છે. એવા સંજોગોમાં આ સુરતમાં અમારા જે અમદાવાદના વેપારીઓ છે એમનો ખૂબ જ મોટા વેપારીક સંબંધો સુરત સાથે સંકળાયેલા છે. તો સુરતના અમારા વેપારીઓ અમદાવાદને પણ અમે સારી સર્વિસીસ આપી શકીએ અને સુરતમાં પણ અમે અમારો જે કોઓપરેટિવ બેન્કો નાના વેપારીઓથી માંડીને મીડિયમ સાઇઝને સર્વિસ આપે છે તો સુરતમાં પણ અમે આ ગ્રોથમાં કોન્ટ્રીબ્યુશનમાં ભાગ લઈ શકીએ એ અમારો ધ્યેય છે. નૂતન નાગરિક બેંકની વિશેષતા શું છે? સહકારી બેંક તરીકે અન્ય બેંકોથી કઈ રીતે અલગ છે? નૂતન નાગરિક બેંક એક એવી બેંક છે જે હંમેશા જે કહે છે એ જ કરે છે અને એ જ કરે છે કે જે એ કહે છે. અમારે તો આગળ તમે આવો તો કોઈ પણ જાતના હિડન ચાર્જીસ નહીં, કોઈ મોટા ખોટા ક્લેમ નહીં અને દરેકે દરેક વ્યક્તિ જો પોતાના ઓફિસમાં કોઈ પણ વસ્તુનું કેલ્ક્યુલેટ કરે ને અમે જે કેલ્ક્યુલેટ કર્યો હોય એમાં એક પૈસાનો ફરક આવે નહીં. અને નોર્મ્સથી ચાલતી બેંક છે. અમારું બોર્ડ ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું બનેલું છે. ઓનરરી 100% 100% ઓનરરી સર્વિસ આપે છે અને બેંક નસીબદાર એટલા માટે છે કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પોતાનો ટાઈમ આપીને બેંકના પ્રગતિમાં બેંકના ઉત્થાનમાં ખૂબ જ રસ લઈ રહ્યા છે. અમને લોકોને પણ એમના તરફથી ખૂબ સરસ સપોર્ટ અને ગાઈડન્સ મળી રહી છે એ અમારી ખાસિયત છે. અમારે ત્યાં આગળ કાર લોન કે હાઉસિંગ લોન 25 લાખ સુધીની જે છે એ જનરલ મેનેજરના પાવર્સમાં જ છે અને અમે 48 કલાકની અંદર મોડામાં મોડું આપી. 48 કલાક એટલા માટે કહું છું કે કોઈ વખત વચ્ચે એક દિવસ રજાનો આવી જાય, નહીંતર તો જો પેપર બધા આપેલા હોય તો ઓન ધ સ્પોટ એટલે આજે જમતી હોય ને આજે જ એમને ધિરાણ જોઈતું હોય. સારો દિવસ હોય, ઘણી વખતે ધારો 10 ધિરાણો છે તો એમને અમે 24 કલાકમાં ધિરાણ આપી દઈએ છીએ. નૂતન નાગરિક સહકારી બેંક લિમિટેડની શાખાના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં બેંકના સભાસદો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.